नमस्कार मित्रों, स्टैंडर्ड 9 इंग्लिश सेकंड लैंग्वेज पोयम फर्स्ट द रिवर। मित्रों आपणे आ धोरण 9 अंग्रेजी द्वितीय भाषानी आपणे काव्य नंबर 1 जे छे नदी तेना विषेनी आपणे आजे समजूती मेळवीशुं। कवि आ पोयममां नदी अंगेनी जे वात करवा मागे छे कि नदी छे एक परोपकारी, खूब ज परोपकारी होय छे, जे दरेक लोको माटे खूब ज उमदा विचार धरावे छे અને ખૂબ જ વધારે પડતું વર્ણન આ નદીનું આ પોયમમાં કરવામાં આવેલું છે, જેની આપણે લાઇન ટુ લાઇન એક્સપ્લેનેશન ટ્રાન્સલેશન જોઈએ। પોયમનું નામ છે ધ રિવર, એટલે કે નદી। ફર્સ્ટ સ્ટાંજા છે, પહેલો પેરેગ્રાફ છે તેનો, રિવર રિવર લિટલ રિવર, એટલે કે નદી નદી। લિટલનો અર્થ અહીં ઓછું નહીં પરંતુ નાનકડી એવો અર્થ કરેલો છે। નદી નદી નાનકડી નદી, કવિ અહીંયા નદીની જે વાત કરવા માગે છે તે પહેલી લાઇનમાં એમ જણાવે છે કે નદી નદી એક નાનકડી નદી। બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે, હવે સ્પાર્કલ એટલે આગળના આપણે યુનિટમાં પણ એક વખત આ વર્ડ આવી ગયેલો છે, સ્પાર્કલ એટલે ચમકવું। બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે, ઓન યોર વે એટલે કે તમારા માર્ગમાં અથવા તારા માર્ગમાં। સ્પાર્કલ એટલે ચમકવું, બ્રાઇટનો અર્થ અહીંયા આનંદ થયો, આનંદથી ચમકતી તારા માર્ગમાં। નદી નદી નાનકડી નદી, આનંદથી ચમકતી તારા માર્ગમાં। ઓવર ધ યલો પીબલ્સ ડાન્સિંગ, હવે પેબલ લખ્યું છે PEBBLS, અહીંયા પેબલ એટલે કે નાના નાના કાંકરા, માટીના જે મોટા થોડા કણ હોય એને આપણે પેબલ્સ કહી શકીએ, કાંકરા કહી શકીએ। ઓવર ધ યલો પેબલ ડાન્સિંગ, યલો એટલે કે પીળા, પીળા કાંકરા પર નાચતી, ડાન્સિંગ એટલે કે નાચતી કૂદતી, OER એટલે કે અહીંયા ઓવર એવો છે, પર પીળા કાંકરાઓ પર નાચતી કૂદતી। અહીંયા નદીની જ વાત કરે છે કવિ આગળ કે નદી નદી એક નાનકડી નદી, આનંદથી ચમકતી તારા માર્ગમાં, પીળા કાંકરા પર નાચતી કૂદતી। થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિયસ ગ્લેન્સિંગ, હવે થ્રુ એટલે આપણે પસાર થઈને એવો અર્થ થાય, માંથી એવો અર્થ થાય। ફ્લાવર્સ એટલે કે ફૂલો, અને ફોલિયસ ફોલિયસ એટલે કે પાંદડા, ગ્લાન્સ એટલે કે જોવું, નજર નાખવી, લાઈક એ ચાઇલ્ડ એટ પ્લે, એટલે આ બે લાઇન્સનું ટ્રાન્સલેશન આપણે કરશું મિત્રો, તો ફૂલો અને પાંદડાઓમાંથી જોતી જોતી, ગ્લાન્સિંગ એટલે જોવું, ફૂલો અને પાંદડાઓમાંથી જોતી જોતી, થ્રુ એટલે કે માંથી, ફૂલો અને પાંદડાઓમાંથી જોતી જોતી, લાઇક એ ચાઇલ્ડ એટ પ્લે, જાણે કે, લાઇક એટલે કે જાણે કે, સ્ટાર્ટિંગમાં લાઇક હોય એટલે કે જાણે કે એવો થાય, લાઇક અ ચાઇલ્ડ એટ પ્લે, જાણે કે એક બાળક રમતું હોય, જાણે કે એક રમતું બાળક, એટલે કવિ એમ કહે છે કે પાંદડાઓ ફૂલો અને પાંદડાઓમાંથી જોતી જોતી જાણે કે એક રમતું બાળક, અહીં રમતા બાળક સાથે રિવરની કમ્પેરિઝન કરવામાં આવેલી છે। તો આ સ્ટાંજામાં કવિ નદી વિશેની જે વાત કરે છે કે એમ કહે છે કે નાનકડી નદી તેના માર્ગમાં આનંદથી ચમકતી, પીળા રંગના કાંકરા ઉપર નાચતી કૂદતી, અને ફૂલો અને પાંદડાઓમાંથી જોતી જોતી જાણે કે એક બાળક। નેક્સ્ટ સ્ટાંજા બીજો પેરેગ્રાફ આપણે જોઈએ, રિવર રિવર સ્વેલિંગ રિવર, સ્વેલ એટલે કે ઉછળવું, મોટું થવું, ઘણા બધા અર્થ થાય, સ્વેલનો અર્થ થાય મોટું થવું, ઉછળવું। રિવર રિવર સ્વેલિંગ રિવર, નદી નદી ઉછળતી નદી, નદીમાં જેમ પાણીનો પ્રવાહ છે તેમ ઉછળતો પ્રવાહ હોય છે, એટલે કવિ એમ કહે છે કે રિવર રિવર સ્વેલિંગ રિવર, ઓન યુ રસ થ્રુ રફ એન્ડ સ્મૂથ, એટલે કે રફ એટલે કે ખાડા ટેકરાવાળો, અને સ્મૂથ એટલે કે એકદમ લીસો સમતલ। ઓન યોર રસ, રસ એટલે કે દોડવું, ઓન યુ રસ થ્રુ રફ એન્ડ સ્મૂથ એટલે કે ખાડા ટેકરા અને સમતલ રસ્તે તું દોડતી જાય છે। હવે નદી માટે તો ગમે તેવો વચ્ચે વહેણમાં ગમે તેવો ખરબચડું કે ખાડા ટેકરાવાળું જગ્યા આવે કે લીસી જગ્યા આવે કે સમતોલ જગ્યા આવે, ત્યાં પણ નદી છે તેનો પ્રવાહ અવિરતપણે દોડાવતી જાય છે, એટલે કે ખાડા ટેકરાવાળા અને સમતોલ રસ્તે તું દોડતી જાય છે। લાઉડર ફાસ્ટર બ્રાવલિંગ લિપિંગ, લાઉડર ફાસ્ટર અહીંયા BROWLનો આપણે બ્રોલિંગ પણ અર્થ કરી શકીએ, લાઉડર ફાસ્ટર બ્રોલિંગ લિપિંગ, બ્રોલ એટલે થાય ખડખડ વહેવું,
અને લીપ એટલે થાય કૂદવું. લીપ આપણે શબ્દ ચિત્તા ટીએસમાં પણ આવી ગયો મિત્રો. લાઉડર એટલે કે મોટા અવાજ સાથે, આપણે લાઉડ સ્પીકર કહીએ એટલે લાઉડર એટલે કે મોટા અવાજ સાથે. ફાસ્ટર એટલે કે ઝડપથી. બ્રોલિંગ લિપિંગ, બ્રોલ એટલે કે ખડખડ વહેતું, એટલે કે ખૂબ મોટા વધારે અવાજ સાથે ઝડપથી. બ્રોલિંગ એટલે કે ખડખડ વહેતી, લિપિંગ એટલે કે કૂદતી, પાણી જેમ જેમ આગળ વધતું જાય તેમ કૂદતી. એ સંદર્ભમાં કવિ કહે છે કે વધુ મોટા અવાજ સાથે ખૂબ ઝડપથી ખડખડ વહેતી અને કૂદતી. ઓવર રોક્સ બાય રોઝ બેન્ક સ્વીપિંગ. ઓવર એટલે પણ અહીંયા આપણે ઉપરથી અર્થ કરીશું. રોક્સ એટલે કે પથ્થર, એટલે કે પથ્થરો ઉપરથી. બાય રોઝ બેન્ક્સ સ્વીપિંગ, હવે બેંક એટલે નદી કિનારો થાય, રોક એટલે પથ્થર થાય, અહીંયા સ્વીપ એટલે કે ઝડપથી પસાર થવું. અહીંયા SWEEP, સ્વીપ એટલે ઝડપથી પસાર થવું એવો અર્થ થશે. એટલે કે પથ્થરો ઉપર થઈને કાંઠા ઉપર, બેંક એટલે કાંઠો, નદી કિનારો, કિનારા પર. રોઝ એટલે કે ગુલાબ, બાય રોઝ બેન્ક્સ એટલે કે ગુલાબની સાથે સરખામણી કરી, કે પથ્થરો ઉપરથી કિનારા ઉપર ગુલાબની હારને સ્પર્શતી. રોઝ બેન્ક્સ એટલે આપણે ફૂલના ક્યારાઓ, રોઝ એવું કહી શકીએ, ફૂલના છોડની સ્પર્શ કરતી એવો અર્થ કર્યો. સ્વીપિંગ એટલે કે સ્વીપનો અર્થ આપણે કીધું કે ઝડપથી પસાર થવું. લાઇક ઇમ્પેટિયસ યુથ, એટલે કે લાઇક એટલે કે આપણે આગળ આવી ગયું જાણે કે. ઇમ્પેટિયસનો અર્થ થાય, ઇમ્પેટિયસનો અર્થ થાય અવિચારીપણે વર્તતું, એટલે કે ઉન્મત, કંઈ પણ વિચાર્યા વગર, કોઈ પણ વિચાર કર્યા વગર ઉન્મત ધોરણે. જાણે કે ઉન્મત યુથ એટલે કે યૌવન, જાણે કે ઉન્મત યૌવન હોય તે રીતે. ગુલાબના છોડને કિનારા પર સ્પર્શતી, પથ્થરો ઉપરથી વહેતી કૂદતી, ખડખડ વહેતી નદી, એવું કવિ આ સ્ટાંજામાં આપણને ઉલ્લેખ કરે છે. નેક્સ્ટ, ત્યારબાદનો જે સ્ટાંજા છે આપણે જોઈએ. રિવર બ્રિમિંગ રિવર. હવે બ્રિમિંગ શબ્દ પણ આગળ આવી ગયું છે, આપણે છલકવું, આનંદથી છલકવું, તો બ્રિમિંગ વિથ જોય આપણે કોલ ઓફ હિલ્સમાં આવી ગયો હતો આ બ્રિમિંગ અબુ ચાચાવાળા પાઠમાં. રિવર બ્રિમિંગ રિવર એટલે કે નદી આનંદથી છલકતી નદી, અથવા ખાલી અર્થ છલકતી એવો આપણે અર્થ કરી શકીએ. રિવર બ્રિમિંગ રિવર, નદી છલકતી નદી. બ્રોડ એન્ડ ડીપ એન્ડ સ્ટીલ એઝ ટાઈમ. બ્રોડનો અર્થ આપણે અહીંયા પહોળું, વિશાળ એવું કરી શકીએ. ડીપ એટલે ઊંડું, અને સ્ટીલ જે સ્ટીલ અર્થ છે એટલે કે સ્થિર, કોઈ ગતિ નથી તેને, એ રીતે. બ્રોડ એન્ડ ડીપ એન્ડ સ્ટીલ એઝ ટાઈમ એટલે કે વિશાળ અને ઊંડી અને સમયની જેમ સ્થિર. એઝ એ ટાઈમ એટલે સમયની જેમ, વિશાળ અને ઊંડી, સમયની જેમ સ્થિર. સીમિંગ સ્ટીલ એટ સ્ટીલ ઇન મોશન. સીમ એટલે કે લાગવું, મોશન એટલે કે ગતિ. સીમિંગ સ્ટીલ એટ સ્ટીલ ઇન મોશન, સ્થિર લાગે તો પણ, એટ એટલે કે આપણે તો પણ, સ્થિર લાગે તો પણ ગતિમાં વહેતી. સ્વિમિંગ સ્ટીલ એટલે કે સ્થિર લાગવું, બરાબર. સ્ટીલ એટલે આપણે સ્થિર કરીએ, સ્વિમિંગ એટલે લાગવું, એટલે કે સ્થિર લાગે તો પણ. સ્ટીલ ઇન મોશન એટલે કે ગતિમાં વહેતી. આમ નદી આપણે જોઈએ તો નદીમાં પ્રવાહ, પાણી ભરેલું હોય સ્થિર લાગે, પણ એનો પ્રવાહ છે એ ચાલુ જ હોય, એટલે કે સ્થિર લાગે તો પણ ગતિમાં વહેતી. ટેન્ડિંગ ઓનવર્ડ્સ ટુ ધ ઓશન. ટેન્ડ એટલે કે અમુક દિશામાં, અમુક દિશા તરફ જવું. ઓનવર્ડ એટલે કે આગળ. ટુ ધ ઓશન એટલે કે સમુદ્રની દિશામાં આગળ વધતી. બધી નદીઓ અંતે સમુદ્રને મળે છે, એટલે કવિ એમ કહે છે કે સ્થિર લાગે તો પણ ગતિમાં વહેતી, અને આગળ કહે છે સમુદ્રની દિશામાં. ટેન્ડિંગ એટલે આપણે કોઈ દિશામાં, અને ઓનવર્ડ એટલે આગળ. સમુદ્રની દિશામાં આગળ વહેતી. જસ્ટ લાઈક મોર્ટલ પ્રાઇમ. પ્રાઇમ એટલે કે શ્રેષ્ઠ સમય, આપણે એવું કહી શકીએ. જસ્ટ લાઈક મોર્ટલ પ્રાઇમ, જાણે કે જીવનના શ્રેષ્ઠ સમયમાં માણસ હોય. અહીં આપણે મોર્ટલનો અર્થ આપણે જે સજીવ એટલે કે માણસ સાથે કરેલો છે. જસ્ટ લાઈક એ મોર્ટલ પ્રાઇમ, જાણે કે જીવનના શ્રેષ્ઠ સમયમાં માણસ હોય, એ રીતે તેની સરખામણી કરી છે કવિ. અને લાસ્ટ સ્ટાંજ આપણે જોઈએ મિત્રો. રિવર હેડલોંગ રિવર. હેડલોંગ એટલે કે વિચાર્યા વગરનું, એકદમ ઉતાવળથી કરેલું કાર્ય, એને હેડલોંગ કહેવાય. રિવર કારણ કે નદીમાં જ્યારે પાણીનો સ્ત્રોત આવે છે ત્યારે કંઈ પણ વિચાર વગર તેનો પ્રવાહ છે, એકદમ ધસમસતો
પૂર ઝડપે જતો હોય છે, એટલે કે રિવર રિવર હેડલોંગ રિવર, નદી નદી ઉતાવળી નદી, નદીનું પાણી છે એ ધીમે ધીમે પ્રવાહ નથી આવતો, વરસાદ અતિશય આવતા, એટલે કે રિવર રિવર હેડલોંગ રિવર, નદી નદી ઉતાવળી નદી. ડાઉન યુ ડેસ ઇન ટુ ધ સી, એટલે કે ડાઉન એટલે કે ધસી જતી, યુ ડેસ ઇન ટુ ધ સી, દરિયામાં તું ધસી જતી, ડેસ એટલે ધસી જવું, ડાઉન એટલે તરફ દરિયામાં, એવો આપણે ઇન ટુ ધ સી એટલે દરિયામાં, ડાઉન એટલે કે આપણે એવો અર્થ કરીએ કે ડાઉન એટલે નીચેના ભાગમાં, એટલે કે દરિયાની અંદર દરિયામાં તું ધસી જતી. સી ધેટ, અહીં સી પણ ઓશન એટલે સમાનાર્થી છે, સી ધેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ, સી ધેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ, એચટીએથ હેથ એટલે એચટીએથ હેથ એટલે હોવું, ટુ બી જેવો અર્થ થાય એનો, હોવું એવો સ્પેલિંગ છે, એટલે આપણે એનો અર્થ એમ થશે સી એટલે કે દરિયો, સી ધેટ લાઇન ધેટ નેવર હેથ નેવર સાઉન્ડેડ, સાઉન્ડેડનો અર્થ આપણે અહીંયા અવાજ એવો નહીં પણ સાઉન્ડેડનો અર્થ એમ થાય કે દરિયોની દરિયો હોય એની અંદર આપણે દોરીથી એની ઊંડાઈ માપવી, દોરી નાખીને એની દરિયાની ઊંડાઈ માપવી, દોરો નાખીને આપણે પથ્થર ટીંગાડીને ઊંડાઈ માપવી, એવો અર્થ થાય છે. તો આ આ લાઇનમાં કવિ એમ કહેવા માગે છે કે દરિયો જેની ઊંડાઈ, દરિયો સી પછી આ ડેશ આપ્યું છે કે જે દરિયો, એ જ અર્થમાં આપણે અહીંયા દરિયો લીધેલો છે, દરિયો કે જેની ઊંડાઈ અમાપ છે, પછી આગળ દરિયો કે જે જેનો પ્રવાસ નિરંતર છે, અહીંયા આપણે એવું કહ્યું સી ધેટ સેલ હેથ નેવર રાઉન્ડેડ, સેલ એટલે કે પ્રવાસ, દરિયો પહેલાં અહીંયા અહીંયા કવિ એમ કીધું, ફરીથી આપણે જોઈએ મિત્રો, અહીંયા કવિ એમ કીધું આ બે લાઇનમાં કે દરિયો કે જેની ઊંડાઈ અમાપ છે, સી ધેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ, નેવર સાઉન્ડેડ એટલે કે જેનું જેની ઊંડાઈ અમાપ છે, દરિયો કે જેની ઊંડાઈ અમાપ છે. પછી આ લાઇનમાં કવિ એમ કહે છે કે સી ધેટ સેલ હેથ નેવર રાઉન્ડેડ, દરિયો કે જેનો પ્રવાસ હેથ નેવર રાઉન્ડેડ એટલે કે નિરંતર છે, બરાબર, દરિયો કે જેની ઊંડાઈ અમાપ છે, દરિયો કે જેનો પ્રવાસ નિરંતર છે, નેવર રાઉન્ડેડ એટલે કે અમાપ છે, લાઇક ઇટર્નિટી, ઇટર્નિટી લાઇક એટલે કે જાણે કે, ઇટર્નિટી એટલે કે શાશ્વતી, જેનો અનંતકાળ છે તેવું, બરાબર, જાણે કે અનંતકાળ, દરિયો છે એ કોઈ દિવસ અસ્ત થવાનો નથી, મતલબ કે હંમેશા રહેવાનો જ છે, એટલે શાશ્વત છે, અનંતકાળ છે, એટલે કે આ નદી છે એ દરિયામાં મળી જાય છે અને તે શાશ્વત બની જાય છે. કવિ આ પોએમમાં આપણને નદીની વિશેષતા વિશે આ બધી વાત કરવા માગે છે. થેન્ક યુ ફોર વોચિંગ. જય હિન્દ, જય ભારત.